માનવાધિકાર એવં મહિલા બાળ વિકાસ સંગઠન આણંદ ટીમની સાથે મહિલા ભાજપ અગ્રણી કોકિલાબેન સાથે રાજોડાપુરા આંગણવાડી ખાતે પાણીની બોટલ, બિસ્કિટ, ચોકલેટ, ફ્રૂટ્સ અને નમકીનનું વિતરણ કરવામાં આવ્યું હતું. માનવાધિકાર એવં મહિલા બાળ વિકાસ સંગઠન આણંદ ટીમ દ્વારા સંગઠનના કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ નિલેશભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ તેમજ ગુજરાત પ્રદેશ મીડિયા કોઓર્ડિનેટર ડૉક્ટર કલ્પેશ પટેલ અને આણંદ જિલ્લાના કાર્યકારી પ્રમુખ કમળાબેન પટેલની સૂચના મુજબ આણંદ શહેરના રાજોડપુરા આંગણવાડીના નાના બાળકોને સૌ પ્રથમ પ્રાર્થના કરાવી ગીતગુંજનનો આનંદ કરાવ્યો. ત્યારબાદ સંગઠનમાં નવા જોડાયેલા સભ્ય પ્રીતિબેન અને વર્ષાબેનના પુત્ર ચીપ હિમયનો જન્મદિવસ અને આણંદ ભાજપના મહિલા કાર્યકર કોકિલાબેન પટેલ દ્વારા ગુજરાત ભાજપના પ્રમુખ સી આર પાટીલના કાર્યભારના 2 વર્ષ પૂર્ણ થતાં તેઓને પણ MMBBSની ટીમ સાથે આ આંગણવાડીના સેવાયજ્ઞમાં જોડાય તેઓએ આ આંગણવાડીના નાના બાળકોને નમકીનના પેકેટ અને પ્રીતિના પરિવારના સભ્યો તરફથી પાણીની બોટલ, બિસ્કિટ, ફ્રૂટ્સ અને ચોકલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉત્તમ સેવાકીય કાર્યમાં સંગઠનના આણંદ જિલ્લાના મીડિયા કોઓર્ડિનેટર નિમિષાબેન જાની, આણંદ શહેર મંત્રી ચેતનાબેન પટેલ, ઈલાબેન દવે, સંગીતાબેન અરોરા તથા હેતલ પટેલ, પ્રીતિબેન પટેલની સાથે આમંત્રિત બહેનોએ પણ આ સેવામાં ભાગ લીધો હતો. આંગણવાડીના બહેનો શ્રીઓએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. જી, આપનું નામ અને આજે MMBBS ટીમ દ્વારા શું કાર્યક્રમનું આયોજન હતું? મારું નામ પ્રીતિ નિલેશ પટેલ. આજે MMBBS માં અમે, હું અને મારા ફ્રેન્ડ હેતલબેન નવા સભ્ય તરીકે જોડાયા છીએ અને આજે અમારા પુત્ર હિમયની બર્થડે નિમિત્તે અમે 516 આંગણવાડીમાં પૌષ્ટિક કીટ વિતરણનું અને ગિફ્ટ આપી અને એના બર્થડે સેલિબ્રેશનનું આયોજન કર્યું છે. આ ટીમમાં કોણ કોણ હાજર રહ્યા છે? આ ટીમમાં MMBBSના મીડિયા કોઓર્ડિનેટર નિમિષાબેન જાની, શહેર સેક્રેટરી ચેતનાબેન પટેલ તેમજ સભ્યશ્રી ઈલાબેન, સંગીતાબેન અને ભાજપના મહિલા કાર્યકર કોકિલાબેન હાજર રહ્યા હતા. જી, આજરોજ શું કાર્યક્રમ હતો ને આપનું નામ જણાવશો? મારું નામ કોકિલાબેન જગદીશભાઈ પટેલ, ભારતીય જનતા પાર્ટી સક્રિય કાર્યકર છું. આજરોજ MMBSની ટીમ દ્વારા વર્ષાબેન અને એમના પુત્રના જન્મદિવસ અને સી આર પાટીલ સાહેબ ગુજરાતના અધ્યક્ષ એમના 2 વર્ષના કાર્યકાળ પૂર્ણ થવા બદલ આજરોજ અમે આ સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમ રાખ્યો છે નાના ભૂલકાઓ માટે. એટલે નાના ભૂલકાઓને અમે ફ્રૂટ કેક અને ગિફ્ટનું વિતરણ કર્યું છે.